નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનમાં પાઠ 6 અધૂરો હતો તે આપણે આજે પૂર્ણ કરીએ. બાળકો જોઈએ આપણે પાઠ નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે હતું. ભૌતિક ફેરફાર વિશે આપણે વ્યાખ્યા જોઈ હતી અને રાસાયણિક ફેરફાર વિશે. ભૌતિક ફેરફારમાં આકાર, કદ, પરિમાણ ફક્ત એમાં જ ફેરફાર થાય તો તેને આપણે ભૌતિક ફેરફાર કહેતા હતા. રાસાયણિક ફેરફારમાં એવું છે કે નવા પદાર્થનું નિર્માણ થતું જોવા મળે અને એ પદાર્થના ગુણધર્મો મૂળ પદાર્થ કરતાં અલગ હોય તો તેવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. તો આવા ભૌતિક અને રાસાયણિક ફેરફાર આપણે જોયા હતા. વ્યાખ્યા પ્રમાણે આપણે કેટલાક ઉદાહરણ પણ લીધા હતા બાળકો. હવે આ રાસાયણિક ફેરફારની સાથે કેટલીક વધારાની ઘટનાઓ બને છે. તો રાસાયણિક ફેરફાર પદાર્થમાં થાય ત્યારે કઈ કઈ વધારાની ઘટનાઓ આપણને જોવા મળે છે તે વિશે આપણે સમજીએ બાળકો. તો જ્યારે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણને કેટલીક વધારાની જે ઘટનાઓ જોવા મળે છે તે જોઈએ. તો ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે કે શોષાય છે. ઉષ્મા એટલે ગરમી, ઉષ્મા ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય, વિદ્યુત ઉત્પન્ન થઈ શકે કે અન્ય પ્રકાશના કિરણો એટલે કે વિકિરણ, બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે અથવા શોષાય છે. શોષણ થાય મતલબ. બીજું આપણે જોઈએ કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. ધ્વનિ એટલે અવાજ. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે આપણને ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે, અવાજ ઉત્પન્ન થતો જોવા મળે છે. ફટાકડા ફૂટે છે બાળકો ત્યારે આપણને આમાંની આ જે ઘટનાઓ છે એ આપણને કેટલીક જોવા મળે જ છે બાળકો. ફટાકડા એટલે દારૂખાનું જે ફૂટે છે, આપણે સળગાવીએ અને પછી ફૂટે છે ત્યારે આપણને ઉષ્મા, એક તો ગરમી જોવા મળે છે, પ્રકાશ પણ જોવા મળે છે, ધ્વનિ અવાજ પણ જોવા મળે છે. ફટાકડો ફૂટે ત્યારે આ ઘટનાઓ આપણને થતી જોવા મળતી હોય છે. તેમજ અહીંયા છે રંગમાં અને ગંધમાં પરિવર્તન થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ જે પ્રયોગશાળામાં આપણને પ્રયોગો કરતી વખતે આપણને એ પદાર્થ સળગે બળે ત્યારે રંગ અને ગંધમાં પણ પરિવર્તન થતું આપણને જોવા મળે છે બાળકો. તેમજ વાયુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વાયુ ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે. આ વાયુ જ્યારે ઉત્પન્ન થતો જોવા મળે છે ત્યારે આપણને
वायुपण उत्पन्न थतो होय से तो रंगमा ने गंधमा परिवर्तन थाय से वायुपण उत्पन्न थाय से तो आ रासायनिक प्रक्रियाओ थती वखते आ बधी वधारानी आपणे जे घटनाओ जोवा मळे छे ते आपणे जोई त्यार पछी आपणे लोखंड पुलोना निर्माण में जहाज में वाहनों में तेमज घरनी घड़ी घड़ी वस्तुओं में वपराय छे लोखंड नो उपयोग पुलो बांधवा में दरवाजा बारी बनावा माटे तेमज मकान बनावती वखते लोखंड नो उपयोग सविशेष थतो होय छे बाळको जहाज मां वाहनों मां वाहनों बनावती वखते पण लोखंड नो उपयोग थाय छे तेमज घरनी घणी घणी वस्तुओं मां वपराय छे हवामाना भेजने लीधे लोखंड कटाय छे लोखंड ने काट लागतो होय छे पण तो આ લોખંડને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ ઉપર રંગ કરવામાં આવે છે અથવા બીજી પણ એક રાસાયણિક પ્રક્રિયા છે તેની ઉપર જસતનો ઢોળ ચડાવવામાં આવે છે જસત અથવા અન્ય ધાતુનો પાત્ર ઉપર લોખંડને કટાટું અટકાવવા કારણ કે લોખંડ ઉપર ભેજ અને વાતાવરણની અસર થતી હોય ત્યારે લોખંડ કટાતું હોય છે આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે લોખંડ ઉપર આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે કાટ છે એને આયર્ન ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો આવું ન બને લોખંડ કટાતું અટકાવવા માટે એવું ન બને એટલા માટે એની ઉપર રંગ કરવામાં આવે રંગ કરીએ ત્યારે ભેજ અને વાતાવરણની અસર લોખંડ ઉપર થતી અટકે છે બીજી રીતે તેના પર જસત કે અન્ય ધાતુનું પાત્ર પડ ચઢાવવામાં આવે છે પાત્રનું પડ ચઢાવવાથી તેને કાટ લાગતો અટકાવી જસત એટલે ધાતુ જે છે એનું પડ લોખંડ ઉપર ચઢાવી દેવામાં આવે તેથી લોખંડને કાટ લાગતો અટકાવી શકાય છે ભેજ અને વાતાવરણની અસર આ જસતનું પડ લગાડવાથી જસતનો દોર કરવાથી લોખંડ કાટ લાગતો અટકી જાય છે ત્યાર પછીનો મુદ્દો છે સ્ફટિકીકરણ સ્ફટિકીકરણ એટલે શું બાબત તો જોઈએ આપણે કે સ્ફટિકીકરણની સૌ પ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું બાળક અને પછી જ આગળ આપણે વધીશું તો જોઈએ પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થના શુદ્ધ સ્વરૂપમાં મોટા સ્ફટિક મેળવી શકાય છે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થના શુદ્ધ સ્વરૂપમાં મોટા સ્ફટિક મેળવી શકાય છે આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે સ્ફટિકો મેળવવા માટેની પદ્ધતિ સ્ફટિકો મેળવવા માટેની જે પદ્ધતિ છે એને સ્ફટિકીકરણ કહે છે સ્ફટિકીકરણ એ ભૌતિક ફેરફાર છે અહીંયા આપણે ઉદાહરણ તરીકે મૂળ થતું છે ફટકડી છે અને મીઠું છે આ ત્રણ પદાર્થો સ્ફટિકીકરણ તરીકેના ઉદાહરણો છે તેમાંથી આપણે સ્ફટિકો આપણે સંતૃપ્ત દ્રાવણ હોય તો તેમાંથી મોટું ફટાકડી અને મીઠુંના સ્ફટિક મેળવી શકાય છે જો દ્રાવણ હોય તો તેમાંથી છૂટા પાડી શકાય છે તો બાળકો આજે આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આ પાઠમાં ભણ્યા છીએ કેટલાક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભૌતિક અને રાસાયણિક ફેરફાર વિશેષ જોઈએ આપણે નંબર એક
જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને ઓળખો. આપણે ઓળખીએ આ ફેરફારને મીણબત્તી સળગે છે. દિવાળીની તહેવારમાં આપણે જે મીણબત્તીનો ઉપયોગ કરીએ છીએ તે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. કેવી રીતે સમજીએ આપણે બાળકો કે મીણબત્તીને આપણે સળગાવીએ ત્યારે જે મીણ છે એ ધીમે ધીમે પીગળે છે. મીણ આપણે મીણબત્તી સળગાવીએ ત્યારે એની આજુબાજુ મીણ પીગળતું હોય છે અને જ્યારે એ મીણ પીગળે ત્યારે બાજુમાં જામી જાય છે ત્યારે એ પાછું મીણ તરીકે જ ઓળખાય છે. જામી જાય છે આજુબાજુ પ્રવાહી ઓગળવાથી ગરમ થવાથી પ્રવાહી ઓગળે મીણબત્તી સળગે છે ત્યારે આજુબાજુ મીણ પીગળીને આજુબાજુ જામી જાય છે. તો એ પ્રવાહી થઈને ઓગળવાથી તે જામી ગઈ એટલે કે ભૌતિક ફેરફાર છે. બીજું કે રાસાયણિક ફેરફાર કઈ રીતે બાળવો. તો મીણબત્તીને આપણે સળગાવી છે ત્યારે સળગવાની પ્રક્રિયા ક્યારે બની શકી? હવામાંના ઓક્સિજનના ઉપયોગથી તે સળગે છે. હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કર્યો, મીણબત્તી સળગે છે અને બહાર ધુમાડો જ્યારે નીકળે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે ઓક્સિજનના ઉપયોગથી સળગી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એટલે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે. એટલે આપણે સમજ્યા કે જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને આપણે ભૌતિક અને રાસાયણિક એમ બંને ફેરફાર કહી શકાય. બીજું દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે. દહીં દૂધમાંથી દહીં બને છે બાળકો. તો દૂધ એ મૂળ પદાર્થ છે, પરંતુ જ્યારે દૂધમાં બેક્ટેરિયાની ઉત્પત્તિ થતી હોય ત્યારે ધીમે ધીમે એ દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે. બેક્ટેરિયાની ઉત્પત્તિ થવાથી દહીંમાં રૂપાંતર થાય છે. કયા બેક્ટેરિયા? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે. દહીંમાં રૂપાંતર કરવા માટે, દહીંમાં રૂપાંતર થવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ઉપયોગી છે. દૂધમાંથી દહીં બન્યું, દૂધ એ મૂળ પદાર્થ હતો, એમાંથી દહીં બને છે બેક્ટેરિયાને લીધે. તો આ જ્યારે દહીં બન્યું એટલે કે દૂધ અને દહીં બંનેના ગુણધર્મો અલગ અલગ છે. દૂધ અને દહીં બંનેના ગુણધર્મો અલગ છે તેથી દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે. ત્રીજો નંબર, લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે. તો જુદા જુદા એટલે ભૌતિક અને રાસાયણિક ફેરફાર છે. તો અહીંયા જોઈએ આપણે લાકડાનું દહન થવું, લાકડું સળગે છે, લાકડાની સળગવાની પ્રક્રિયા, લાકડાને ઓક્સિજન મળે અને એને આપણે દીવાશ્રી વડે પ્રજ્વલિત કરીએ ત્યારે તે સળગે છે. લાકડું સળગે છે એટલે એને ઓક્સિજનની હાજરીમાં સળગે છે અને સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો આ દહન થવું સળગે છે ઓક્સિજનની પ્રક્રિયા વડે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે તો એ લાકડાનું દહન એ રાસાયણિક પ્રક્રિયા છે. ત્યાર પછી લાકડા, એ જ લાકડાને આપણે, એ લાકડું છે એ લાકડાને તેના ટુકડાઓમાં કાપવું, લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું. લાકડું હોય એ લાકડાઓને આપણે ટુકડા કરીએ તો એ કહેવાય ટુકડા ફક્ત કર્યા છે લાકડાના,
तो ये लाकड़ा टुकड़ा करे भौतिक फेरफार से, कारण के एना गुणधर्मों में कोई फेरफार थयो नथी। लाकड़ू सड़गे त्यारे तेना गुणधर्मों में फेरफार थाय छे, कारण के लाकड़ू हतुं ए सड़गे से ऑक्सीजन साथे संयोजाय छे, कार्बन डाइऑक्साइड छूटो पड़े छे, तो ए रासायणिक प्रक्रिया थई। परंतु अहींया फक्त लाकड़ाना आपणे टुकड़ा करे, लाकड़ाने कापियो एटले लाकड़ू ज गणाय, तो ये भौतिक फेरफार छे। एटले बन्ने फेरफार पण अहींया जोवा मळे छे बाळको। त्यार पछी छे कॉपर सल्फेट ना स्फटिको केवी रीते बनावामां आवे छे तेनुं वर्णन करो। कॉपर सल्फेट ना स्फटिको केवी रीते बनावामां आवे छे तो जोईए आपणे, एनुं वर्णन करीए के सौ प्रथम बीकरमां एक कप जेटलुं पाणी लो। आ पाणी ने स्टव वडे तेने गरम करो। गरम कर्या बराबर गरम थाय उकळे त्यां सुधी गरम करो आ पाणी ने, अने त्यार पछी आ गरम पाणी मा कॉपर सल्फेट नुं द्रावण धीमे धीमे उमेरता रहो। आ द्रावण गरम पाणीनी अंदर ज्यां सुधी ओगळे त्यां सुधी उमेरता रहो। ज्यारे पाणीनी अंदर आ कॉपर सल्फेट ओगळवानुं बंध थाय त्यां सुधी कॉपर सल्फेट नुं द्रावण उमेरता रहेवानुं छे। ज्यारे ओगळवानुं बंध थाय त्यार पछी तेने गाळी लो। आ द्रावणने आ गाळेलुं द्रावण ए संतृप्त द्रावण छे, अने त्यार पछी आ द्रावणने धीमे धीमे खरवा दो। आपणने ए द्रावणमां जोता, गाळेला द्रावणमां जोता आपणने स्फटिको वादळी रंगना स्फटिको जोवा मळे छे। तो ए वादळी रंगना स्फटिको ए कॉपर सल्फेटना स्फटिको केवी रीते बनावामां आवे छे तेनुं आ वर्णन छे। ठर्या पछी तेमांथी वादळी रंगना स्फटिको छूटा पड़े छे। त्यार पछी छे लोखंडना दरवाजाने रंगवाथी तेने केवी रीते काट लागवामांथी बचावी शकाय छे। तो लोखंडनो दरवाजो होय तो ए दरवाजाने आपणे रंग करीए छीए बाळको। लोखंडना दरवाजाने रंग शा माटे करवामां आवे छे ते आपणे समजीए, कारण के लोखंडना दरवाजाने रंग करवाथी ते लांबा समय सुधी टकावी शकाय छे, एना आयुष्यमां वधारो करी शकाय छे, लांबा समय सुधी टकी शके छे, एटला माटे तेना ઉપર રંગ કરવામાં આવે છે। કારણ કે લોખંડના દરવાજાને કાટ ન લાગે તે માટે, કારણ કે ભેજ અને વાતાવરણની અસર લોખંડની વસ્તુઓને થતી હોય છે। અહીંયા આપણે લોખંડનો દરવાજો છે, આ દરવાજાને આપણે રંગ કરીએ ત્યારે એ લોખંડ ઉપર રંગનું પડ જામ થતું હોય છે। રંગનું પડ જામ થવાથી ભેજ અને વાતાવરણની અસર એ લોખંડ ઉપર થતી અટકે છે। એ રંગના પડ ઉપર ભેજ અને વાતાવરણની અસર થતી હોય છે, લોખંડ સુધી પહોંચતી નથી, રંગના પડને ભેજ અને વાતાવરણની અસર થાય છે। તેથી લોખંડને કાટ લાગતો અટકાવી શકાય છે। તો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે એ આપણે ભણ્યું। તો બાળકો આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ થવાથી
वधारानी घटनाओं विषे जोई तेमज लोकांने कटातु अटकावा माटे शुं करवुं जोईए ते विषे भण्या तेमज स्फटिकीकरणनी प्रक्रिया केवी रीते करवामां आवे छे एना माटे आपणे मूळ पटकड़ी अने मीठू उदाहरण विषे समझ्या तेमज केटला विशेष उदाहरणों द्वारा भौतिक अने रासायणिक फेरफारों एक साथे केवी रीते जोवा मळे छे ते विषे भण्या आपणे अहींया आपणे केटला उदाहरण जोया मेणबत्ती वर दहीनो जामवो लाकड़ा उदाहरण लाकड़ाना टुकड़ा कॉपर सल्फेटना स्फटिको अने लोखंडना दरवाजाने रंधवाथी बळो आ भौतिक अने रासायणिक फेरफारो विषे शीख्या तो बाळको तमे हवे होमवर्क माटे स्वाध्याय प्रश्नोत्तर लखो प्रश्नोत्तर लखो बराबर तो गृह कार्यमां विज्ञानना चोपड़ामां तमारे आ अगत्यना मुद्दा फरजियात लखवाना रहेशे तेमज स्वाध्यायना प्रश्नोत्तर विज्ञानना चोपड़ामां फरजियातपणे लखवाना छे बाळकों शाळा शरू थशे त्यारे आ अगत्यना मुद्दा तेमज स्वाध्यायना प्रश्नो हूँ जोईश बाळकों।